જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણિત ડિસેમ્બર બે હજાર વીસ સામયિક મૂલ્યાંકન કસોટી એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છે આ વિડીયોમાં તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ

વધ નવમાં છેદમાં સો છે એટલે જીરો પોઈન્ટ જીરો નવ એ રીતના લખી શકાય એટલે તમારો જવાબ આવશે અને આઠ શતાંશ ત્રીજો સ્થાનિક કિંમત કોષ્ટક બનાવીને લખો તો અઢાર પોઈન્ટ છે એને કોષ્ટક આવી રીતના બનાવી શકશો તેની અંદર એની કિંમત છે એ દશક એક બનશે એકમ આઠ દશાંશ છ અને સતાંશ પાંચ આ રીતના બનશે ચોથું સ્વરૂપમાં લખો પચીસ તો એમાં મિત્રો આ રીતના આપણે બનાવી શકીએ કે ભાઈ આ પચીસ છે તો પચીસ ના છેદ આપણે સો લખીએ બરાબર તો પચીસ ચોક્કા સો એ છેદ ઉઠશે અહીંયા આવશે ચાર ઉપર કંઈ વધશે નહીં બરાબર એટલે એકના છેદમાં તમારો જવાબ આવશે ચાર આ એનો જવાબ બનશે જે અણીવાળો ભાગ છે એ સાઈડ છે એ નાની સંખ્યા રહેશે અને જે પહોળો ભાગ છે એ બાજુ મોટી સંખ્યા રહેશે તો આપણે જીરો પોઈન્ટ પાંચ છે અને જીરો પોઈન્ટ છ છે તો આ બંનેમાંથી કઈ મોટી છે તો મિત્રો આપ જોઈ શકો છો બંને માંથી છે એ આ જીરો પોઈન્ટ છ મોટી છે એટલે આ બાજુ આવશે બરાબર અને બીજું કે ચાર અને જીરો પોઈન્ટ નવ તો બંને માંથી છે એ ચાર મોટા છે એટલે આ રીતના આપણે લખીશું ત્રીજું જીરો પોઈન્ટ ચાર અને જીરો પોઈન્ટ જીરો ચાર તો સૌથી મોટી સંખ્યા જીરો પોઈન્ટ ચાર બનશે તો એ પાંખડો આ રીતના આપણે લખીશું એક પોઈન્ટ પાંચસો એકત્રીસ અને એક પોઈન્ટ પાંચસો નેવું તો બંનેમાં છે એ એક પોઈન્ટ પાંચસો નેવું છે એ મોટા છે એટલે આ બાજુ રાખીશું પાકડું પાંચમું કે છ પોઈન્ટ ચોસઠ અને છ પોઈન્ટ છસો ત્રણ તો એમાં જવાબ છ પોઈન્ટ ચોસઠ છે એ મોટા બનશે પ્રશ્ન ત્રણ દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરો તો પેલું કે પાંચસો ગ્રામ તો પાંચસો ગ્રામને આપણે એક કિલોગ્રામમાં ફેરવવું હોય તો આપણે શું કરી શકીએ તો કે એક કિલોગ્રામમાં આપણે ફેરવવું હોય એને તો પેલા પાંચસોના છેદમાં હજાર લખવા પડે કારણ કે એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ થાય બરાબર તો આ મીંડું આ મીંડું અને આ મીંડું આ મીંડું પાંચના છેદમાં દસ બરાબર પોઈન્ટ પાંચ કીગ્રા આપણો જવાબ આવશે પ્રશ્ન નંબર બે જોઈએ તો કે પ્રશ્ન બેની અંદર છે કે ચાર મીટર પંચાવન સેમી છે ચાર મીટર પંચાવન સેમી એટલે ચાર મીટર તો છે જ બરાબર અને પંચાવન સેમી એટલે પંચાવન એટલે ચાર પોઈન્ટ પંચાવન મીટર જવાબ થાય કે સાઠ રૂપિયા અને એસી પૈસા તમે વ્યવસ્થિત તમે મોટી રીતથી પણ લખી શકો છો મિત્રો પણ હું અહીંયા ડાયરેક્ટ તમને શોર્ટકટ સમજાવી દઉં છું બીજું છે સાઠ રૂપિયા અને એસી પૈસા તો સાઠ રૂપિયા છે તમે પહેલાં એને પૈસામાં કે પછી એને સાઠ રૂપિયા તો છે જ એસી પૈસા અને એસીના છેદમાં તમે સો લખો અને પછી એને રૂપિયામાં કન્વર્ટ કરો તોય ભલે અને કે સાઠ પોઈન્ટ એસી આ રૂપિયા બની ગયા ડાયરેક્ટ બરાબર તો આ તમારો જવાબ રહેશે હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન ચાર દાખલા ગણો બસો એસી પોઈન્ટ ઓગણસાઇન્ટ બે વત્તા આડત્રીસ તો પોઈન્ટની પોઈન્ટ નીચે ગોઠવતા જશો અને સરવાળો તમારે કરવાનો છે તો તમારો જવાબ છે ટૂંકમાં હું લખી નાખું છું બરાબર તમે તમાર સરવાળો કરવાનો છે પૂરેપૂરો બરાબર અને તમારો જવાબ આવશે ત્રણસો ને બેતાલીસ ત્રણસો બેતાલીસ પોઈન્ટ ઓગણીસો જોઈએ બાવન તો આનો બાદ બાકી કરવાની છે તો બે પોઈન્ટ જીરો બાવન બાદ કરવાના છે તો ડાયરેક્ટ હું તમને અહીંયા સમજાવું છું બરોબર તમે અહીંયા છે એ બે એટલે કે બે જાય તો સીધા તે વધે બરોબર અને પાંચ છે શૂન્યમાંથી પાંચ ન જાય એટલે દસ મૂકશો અહીંયા બે આવશે એટલે દસમાંથી પાંચ બાદ કરશો એટલે પાછા પાંચ આવશે અહીંયા બરાબર તમે તમે ઊભી રીતે પણ બાદ બાકી કરજો તો તમારો જવાબ આવી જ જશે અને અહીંયા બે વહેતા એટલે અહીંયા બે મૂકીશું બરાબર અને આ ત્રણ તો છે પાંચમાંથી બે જાય એટલે ત્રણ વધશે એટલે તમારો જવાબ શું આવશે ત્રણ પોઈન્ટ બસો ચોપ પણ આ જવાબ આવવો જોઈએ તો આ મિત્રો જવાબ હોવો જોઈએ ચાલો આગળ પ્રશ્ન જોઈએ પ્રશ્ન પાંચ સૂચના મુજબ દાખલા કરો ઝીમીલે ગણિતની ચોપડી રૂપિયા સાડત્રીસ પોઈન્ટ પચાસ અને ગણિતની ચોપડી માટે ચોત્રીસ પોઈન્ટ સાઠ ખર્ચ્યા છે તો જીમીલ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો તો આનો દાખલો અને આનો જવાબ આવી રીતના આવશે મિત્રો જોઈ લઈશું આપ તો દાખલો નંબર એક છે કે સાડત્રીસ પોઈન્ટ પચાસ ગણિતની ચોપડીના ખર્ચ થયો અને ચોત્રીસ પોઈન્ટ સાહીઠ વિજ્ઞાનની ચોપડીનો ખર્ચ થયો તો આ બંનેનો સરવાળો આવશે પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે બરાબર એટલે અહીંયા આવશે બોતેર પોઈન્ટ દસ રૂપિયા કુલ ખર્ચ થયો બરાબર હવે જોઈએ બીજો દાખલો બીજો દાખલાની અંદર કે વિદિત દરો ત્રીસ કિમી પચાસ મીટરની મુસાફરી કરે છે તેમાંથી તે દસ કિમી ત્રણસો મીટર અંતર રિક્ષા દ્વારા અને બાકી રહેલ અંતર બસ દ્વારા મુસાફરી કરે છે તો બસ દ્વારા કેટલું અંતર કાપે છે તો આપણે જોઈએ કે બસ દ્વારા છે એ કેટલું અંતર કાપે તો પહેલાં આપણે બાદ બાકી કરતા જશું એટલે જવાબ મળી જશે પહેલાં તો કુલ અંતર છે તો કુલ અંતરની મુસાફરી છે ત્રીસ પોઈન્ટ જીરો પચાસ કિલોમીટર મીટરને કિલોમીટરમાં ફેરવી નાખેલું છે ત્રીસ પોઈન્ટ ઝીરો પચાસ કિમી રિક્ષા દ્વારા કાપેલ અંતર કેટલું છે તો કે માઇનસ દસ પોઈન્ટ ત્રણસો કિમી એટલે આપણે માઇનસ કરી નાખવાના છે કુલમાંથી આ માઇનસ કરશો બરાબર બાકી રહેલ અંતર મળી જશે કે ઓગણીસ પોઈન્ટ સાતસો પચાસ કિમી અંતર બાકી રહે તેથી એમ કહી શકાય કે વિધિ તે ઓગણીસ પોઈન્ટ સાતસો પચાસ કિમી અંતર બસ દ્વારા કાપેલ છે તો તો આ મુજબ જો પેપર સોલ્યુશન આપે કરેલું હશે તમને પચીસ માંથી પચીસ ગુણ પ્રાપ્ત કરી શકો છો આ વિડીયોને તમારા મિત્રોને શેર કરજો અમારી ચેનલને ને કરી લાલ બટન દબાવી અને બે લાયકન ને દબાવી દેસો જેથી કરીને અમારા આઈએમપી તમામ વિડીયો તમને મળતા રહે